રાજ્યમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોને માથું ચક્યું છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 10,729 ઓપીડી નોંધાય છે, જેમાં ડેન્ગ્યુના 86 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ મેલેરિયાના 256 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાયરસ ઇન્ફેક્શનના કેસ 1,563 નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં આ મિશ્ર ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો જોવાઈ રહ્યો છે. આ સાથે જ લગ્નની પણ સિઝન ચાલી રહી છે, ત્યારે ઝાડા ઉલટીના કેસે પણ વધારો જોવા મળ્યો છે. દાખલ દર્દીઓ 1,048 નોંધાયેલા, એમાં જુદા જુદા દર્દીઓ ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં લગભગ 86 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક કેસ ડેન્ગ્યુ પોઝિટિવ જોવા મળેલો. મેલેરિયાના લગભગ 256 કેસના સેમ્પલ લેવામાં આવેલા, એમાં 2 દર્દીના પોઝિટિવ સેમ્પલ જોવા મળેલા. ચિકનગુનિયાના 8 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા મળેલો ન હતો. તથા ડાયરિયાના અમારા હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 65 કેસ નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1,563 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા.